કહેવાય ને કે આપણી ભાષામાં કામ કરવાની અલગ જ મજા આવે છે. આપણે બધા હિન્દીમાં કામ કર્યું છે પણ ગુજરાતીમાં બોલીને ગુજરાતીમાં ડાયલોગ બોલવાની અલગ મજા છે. રત્નાબેને ખાસ એ વાત કીધી કે એ આજે ના આવી શક્યા, શી વોઝ બિઝી, બટ એ કહે કે જ્યારે એને ડાયલોગ પહેલી વાર વાંચ્યા ત્યારે એ પહેલા નર્વસ હતા કે યુ નો ગુજરાતીમાં કામ નથી કર્યું અને આ ભાષા હું એટલી બોલતી નથી, પણ રામના ડાયલોગ જીવા એને વાંચ્યા ને એમ તો કે મને દીનાબેન યાદ આવી ગયા, મારા માસી યાદ આવી ગયા, અને ઓટોમેટિકલી એમ કહેવાય ને કે હૃદયથી બધા શબ્દો નીકળ્યા. અને સો ધીસ હેઝ બીન અ લેબર ઓફ લવ એન્ડ નાઉ ઇટ્સ આઉટ ધેર ફોર ધ વર્લ્ડ ટુ સી. એન્ડ વી ઓલ વિશ એન્ડ પ્રે દેટ રિજનલ સિનેમાના દોરમાં વે ઓલ એવરીબડી ઇઝ એપ્રિશિએટિંગ સાઉથ ઇન્ડિયન સિનેમા, મરાઠી સિનેમા, ગુજરાતી સિનેમાને પણ દુનિયાભરમાં એટલી જ પ્રસિદ્ધિ મળે. એન્ડ એટલો જ સપોર્ટ. ખાસ બહુ બધાનો સપોર્ટ છે, કોકોનટ મીડિયા, રશ્મિનભાઈ થેન્ક યુ સો મચ, એમની આખી દિવસને રાત અમે હેરાન કરીએ છીએ. અને વર્ષોથી ગુજરાતી ફિલ્મ માટે એમણે જે ઈંધણ પૂરી રહ્યા છે અને એમ બધાને મોટિવેટ કરી રહ્યા છે, થેન્ક યુ સો મચ ફોર બીંગ સપોર્ટ. ઘણા વખત પછી એક સુંદર ફિલ્મ જોઈ અને હું આખી એન્ટાયર ટીમ કચ્છ એક્સપ્રેસની આખી ફિલ્મને હું ખૂબ જ ધન્યવાદ આપીશ, સ્પેશિયલી રામને. એની સ્ટોરીના જે ડાયલોગ્સ લખ્યા છે અદ્ભુત ડાયલોગ્સ, રત્નાબેન, માનસિંહ, ધર્મેન્દ્રભાઈ, દર્શિલ, અને એટલી મસ્ત કે ક્યારે પતિક એને ખબર ન પડી, જે ગૂંચ પડી હતી એ કેવી રીતે ઉકલશે એનો જવાબ હું શોધવા ગયો, પણ ડાયરેક્ટરે ખૂબ જ સિફતતાથી ફિલ્મને એટલો હેપી એન્ડ કર્યો અને ખૂબ જ મજા આવી. અને ખરેખર એક આનંદ થયો કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આજે ફિલ્મ બની છે. કચ્છ એક્સપ્રેસ માટે એટલું જ કહીશ કે ન જોયું તે ગુજરાતની નાતબાર, જેને નથી જોયું એ ગુજરાતી નથી. દરેકે દરેક ગુજરાતીએ જોવાની આ ભાતીગળ ફિલ્મ કચ્છ એક્સપ્રેસ. સ્ત્રીઓની શક્તિ એટલે આમાં કોઈ પેલા શું કહેવાય મોટિવેશન મળી, પણ સ્ત્રીઓની અંદર પડેલી સુષુપ્ત શક્તિને અદ્ભુત રીતે ભાતીગળ રીતે રજૂ કરી. અને આપણા મેલ ડોમિનેટિંગ સોસાયટીની અંદર પણ સ્ત્રી પોતાનું એક વજૂદ સ્થાપિત શકે છે. પ્લસ સિસોટી ગ્રુપ ઇઝ માઇન્ડ બ્લોઈંગ. આ સિસોટી ગ્રુપ શું છે ને હું તમને એટલા માટે નહીં કહું કે એના માટે થઈને તમારે જોવું પડે કચ્છ એક્સપ્રેસ. ડિરેક્ટર પ્રોડ્યુસર માનસિંહ અને વિરલે મને આ ફિલ્મ માટે ફોન કરેલો કે અમારી પાસે રાહુલ મલિકની વાર્તા છે અને કરણ ભાનુશાળી રાહુલ મલિકે સાથે મળીને સ્ક્રીન પ્લે તૈયાર કર્યો છે. વી નીડ અ ડાયલોગ રાઇટર અને અમે ઈચ્છે છીએ કે તું ઓન બોર્ડ આવે ડાયલોગ રાઇટર તરીકે. તો આ રીતે મને ફિલ્મ મળી અને મેં ફિલ્મમાંથી વાંચી સ્ક્રીન પ્લે. આઈ વોઝ લાઈક કે આમાં ડાયલોગ ભરવાની જગ્યા બહુ સરસ છે, એટલે મેં એમ કહેવાય ને મન ભરી ભરીને ડાયલોગની જગ્યામાં મૂકી અને મેં ખૂબ એન્જોય કર્યું છે. તો લેખકને જ્યારે મજા આવે લખવાની તો સ્વાભાવિક છે કે એક્ટરને પરફોર્મ કરવાની વધારે મજા આવે, એક્ટરને મજા આવે તો દર્શકોને મજા આવે, જે અત્યારે પ્રીમિયરમાં હું જોઈ રહ્યો છું.